नमस्कार, स्वागत है आपनो आईसीबी 24 न्यूज मां। हूं छु काजल कनोजिया। विगतवार समाचार जोता पहला एक नजर करी आजना मुख्य समाचार पर। કુબેરભવન ખાતે બાકી પગાર મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। છેલ્લા બે વર્ષથી કર્મચારીઓ પગાર માટે વલખા મારવા મજબૂર બન્યા છે। નાની બચત યોજનાના એસએલએસ કાર્ડ કાઢી આપવાની માંગ સાથે શિવસેના અને મહિલા એજન્ટો દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। ગાજરાવાડીના ગોમતીપુરના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, બાળક સહિત ચાર ઇજાગ્રસ્ત। ઘટનાના પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। શહેરના કુબેર ભવન ખાતે બાકી પગાર મુદ્દે કર્મચારીઓ ધરણા પર ઉતર્યા। કુબેર ભવન ખાતે છેલ્લા બે વર્ષથી પગારની માંગણી કરતા કર્મચારીઓ પોતાના હક માટે હડતાલ પર ઉતર્યા છે। તેઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું। શહેરમાં આવેલા કુબેર ભવનના સબ રજિસ્ટ્રારની ઓફિસમાં વડોદરા તાલુકા તથા કોર્પોરેશનમાં નોકરી કરતા અંદાજે 60 ઉપરાંત કર્મચારીઓ છેલ્લા 17 વર્ષથી નોકરી કરી રહ્યા છે। તેઓને આજ દિન સુધી ના તો કાયમી કરવામાં આવ્યા છે, ના તો તેઓને સિનિયોરિટી મુજબના ધારા ધોરણો મુજબ પગાર ભથ્થા આપવામાં આવે છે। ઉપરથી પડતામાં પાટું હોય તેમ છેલ્લા બે વર્ષથી કર્મચારીઓ પોતાના પગાર માટે વલખા મારવા મજબૂર બન્યા છે। આ અંગે કર્મચારીઓ દ્વારા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા જિલ્લા કલેક્ટરને તથા તમામ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેઓને ફક્ત આશ્વાસન સિવાય કંઈ જ મળ્યું નથી। આજે આ કર્મચારીઓ જ્યારે પોતાના રાબેતા મુજબ કામ પર ગયા અને પગારની માંગણી કરી ત્યારે તેઓને અધિકારીઓ દ્વારા ઉદંડતાથી જવાબ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને એક કલાકમાં કામ પર ચડી જાઓ અથવા તો તમને છૂટા કરવામાં આવશે તેમ જણાવતા આજે કર્મચારીઓ એકત્રિત થઈ કુબેર ભવન સામે હડતાલ પર ઉતર્યા હતા। અમે અહીંયા બહોળામાં કુબેર ભવનમાં અમે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સર્વિસ કરીએ છીએ। છેલ્લા અમારે એક વર્ષથી અમારી સેલરી થઈ નથી। જ્યારે બી અમે સેલરીની માંગણી કરીએ છીએ તો અમને ખાલી એટલું કહેવામાં આવશે તમારે થઈ જશે, જ્યારે બી સ્ટ્રાઇક પાડીએ ત્યારે અમારી સેલરી થાય છે। જી કોન્ટ્રાક્ટરમાં કોન્ટ્રાક્ટરનું નામ શું છે, કયો કોન્ટ્રાક્ટ છે અને તમને અવારનવાર આ લોકો પગાર નથી આપતા એના લીધે એના કારણસર નોકરી પરથી છૂટા બી કરી દેવામાં આવે શું છે? આમ તો અમારી કંપની આર કરીને અમદાવાદની કંપની છે। કોન્ટ્રાક્ટરનું નામ શું છે? કાર્તિકભાઈ કરીને છે જી। તમને અવારનવાર છૂટા કરી દેવામાં પગારની એટલે અમે જ્યારે બી સેલરીની માંગણી કરીએ છીએ તો અમને ખાલી આશ્વાસન આપે છે કે તમારે કરી દઈશું। હવે લાસ્ટ ટાઈમ અમે જ્યારે મિટિંગ કરીને અમે જ્યારે સેલરીની માંગણી કરી ભાઈ તો અમને હવે એવું કહેવાય છે કે આ જે લોકો આગેવાન છે એ લોકો સૌથી પહેલાં છૂટા કરી લે, સ્ટ્રાઇક તૂટી જાય અને બીજા બધા એમ્પ્લોય જોબ સ્ટાર્ટ થઈ જાય। કેટલા લોકો આજે હડતાલ? આમ તો અત્યારે 60-70 જણ છીએ અને સરકારી ઓફિસમાં અમે આજે એકચ્યુઅલી અમે આજે જોઈન કરવા માગતા હતા કે ભાઈ આજે આપણે જોઈન કરી દઈએ અને અમને જે ગયા મહિના જે સેલરી બાકી છે એ અમને આપી દે, પણ આજે ફેબ્રુઆરી મંથ સ્ટાર્ટની બી થઈ ગયો, જાન્યુઆરીની બી સેલરી બાકી છે। તકલીફમાં તો સર હવે જાન્યુઆરી મહિનો આખો પતી ગયો તો એ બી સેલરી નહીં એટલે બેંકની લોન લીધી હોય હપ્તા ભરવા તકલીફ પડવાની સર। અમે આજ રોજ અમે કુબેરભવનની સામે સિટી સરની ઓફિસમાં ગાર્ડનમાં અમે ભાજપ નેતા ભેગા થયા છે અને અમારી માંગણી એવી છે કે અમારા છેલ્લા 8-9 મહિનાથી અમારા સેલરી નથી આવી અને ફર્સ્ટ ટાઈમ જાણી અમારી સેલરી કાપીને આપી છે અને ફર્સ્ટ ગયા કોરોનામાં અમે નોકરી બી કરી છે 7-3 મહિના એનો અમારે પગાર બી નથી આપ્યો અને પ્લસ અમને 3-3.5 વર્ષનો PF ESI બાકી છે એ બી અમને આપતા નથી, કાપે છે છતાં બી નથી આપતા અને અમે અત્યારે આજ ગાંધીનગર બી અરજી કરી, કંપનીને બી લેટ જાણ કરી અને પછી અમે કીધું કે અમે સ્વેચ્છા રજા પર ઉતરીને અમે આગળ કાર્યવાહી કરીશું કે અમારા પગાર માટે અમે લડીશું। તમને જેવું અમે વાત કરીને અમે ઊભા થયા એવી રીતે અમે 5 ઓપરેટર જે અમે કાગળમાં લખેલા હતા ગઈ જે મિટિંગમાં વાત કરી પ્રમાણે અને 5 જણને છૂટા કરી દીધા છે। અમે પૂછ્યું સારા માટે કે તમે પગાર માંગ્યો એટલે હું સાહેબ પગાર અમારો છે, અમે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ એના પગાર માટે અમે આ મહેનત કરીએ અને એના પગાર માંગીએ છીએ, તમે સાહેબ આ રિઝલ્ટ તમારું ખોટું છે, તમે કંપનીવાળા વાત કરે તમે સમય અમે વાત કરો શું કરું છું, કંપનીવાળા અમને એવું કહે છે કે અમારી પાસે પૈસા નથી અને અમે તમારી વાત નથી કરી। હવે જ્યારે અમે અમારા સ્ટાફમાં ગયા કે જઈ નીચે અંદરમાં કામ કરે છે
આઈઆર ઓફિસમાં, એમાં જે તબિયાત સાહેબ કરીને છે, ચાવલ સાહેબ કરીને છે, એમને એમાં વાત કરી તો એ લોકો બી એવું કહે છે કે અમારે તમારા જો કોઈ વાત નથી કરી, અને એ ચોખ્ખું કહે છે કે તમારો પ્રોબ્લેમ છે એ તમારો પ્રોબ્લેમ તમારા કંપનીનો છે, તમારો છે, અમારે તમારે કોઈ લેવા દેવા નથી. કંપનીનો કોન્ટ્રાક્ટ છે અને અમદાવાદની કંપની છે, અમારા મેનેજર બી લગભગ અહીં આવેલા છે, પણ એ બી અમારે વાત કરવા તૈયાર નથી. કેટલા કર્મચારીઓ? અમે લગભગ તાલુકા સાથે ગણીએ તો 60 છે અને જિલ્લાના 40 છે. જી, જે 5 લોકોને જે કાઢી રિટર્ન કરવામાં આવ્યા છે, તો એના પછી બીજા ઉમેરો કર્યો છે કે કેમ? ના, ઉમેરો નથી કર્યો. આગળ જે અમે વાત કરીએ છીએ કે જે 5 જણા છૂટા કર્યા છે, એમને સાહેબ તમે બેસાડી દો, અને જે આપણે સરહદ થઈ ગઈ જે કાગળમાં લખીને આપ્યું હતું અમને લેખિતમાં કે આટલા આટલા ટાઈમે પગાર કરી સાહેબ પગાર કરી દો, બાકી તો બેસે. કારણ કે જેને બેસવું હોય તો છૂટ છે, જેને ઘેર જવું તો છૂટ છે, અને જે 5 જણા હું લેવાનો બી નથી, અને એમનું મોડું જોવા તૈયાર બી નથી. વાત કરે તમારી માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આગળનું વલણ કેવું રહે? આગળનું હવે અમે અત્યારે અમારી કન્ફ્યુઝ ચાલુ છે. નાની બચત યોજના SLS કાર્ડ કાઢી આપવાની માંગ સાથે શિવસેના વડોદરા સાથે મહિલા એજન્ટો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી. નાની બચત યોજના SLS કાર્ડ કાઢી આપવાની માંગ સાથે શિવસેના વડોદરા સાથે મહિલા એજન્ટો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તથા મહિલાઓના વિકાસ માટે અનેક વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સરકારે મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજનાની એજન્સી આપવામાં આવી હતી, જેના આધીન મહિલાઓ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સરકારને સહયોગ કરે છે. શહેરમાં છેલ્લા 5-1 મહિનાથી શહેરના તમામ પોસ્ટ ઓફિસોમાં રિકરિંગ ખાતા SLS કાર્ડ જ વગર ખોલવામાં આવતા ન હોવાથી આ મહિલા એજન્ટોની આવકમાં ધરખમ ઘટાડો થતા જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. બીજી તરફ સરકારની આવક પર અસર પડી છે. બીજી તરફ મોંઘવારી અને આવકમાં ઘટાડો થતા શહેરના 1800 મહિલા એજન્ટોને તકલીફ ઉઠાવવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારશ્રી દ્વારા વહેલી તકે SLS કાર્ડ કાઢી આપવા કે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે શિવસેના વડોદરા શહેર સાથે જ મહિલા પોસ્ટ એજન્ટો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત ખૂબ જ ગંભીર છે. આ પોસ્ટના તમામ વડોદરા વિવિધ જગ્યાના એજન્ટો છે, હજુ તો ઘણા એજન્ટો હજુ તો બહાર છે. ગંભીર સમસ્યા એટલે કહેવાય કે જે પ્રમાણે આજે રિકરિંગ માટે જે SLS કાર્ડ જે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું, આજે 5 મહિના થઈ ગયા છે, પણ એ લોકોને કોઈ કાર્ડ એમને પ્રોવાઈડ નથી કર્યું, જેના કારણે એ રિકરિંગ ખાતા નથી ખોલી રહ્યા, અને આ રિકરિંગ ખાતા નથી ખોલી રહ્યા એનામાં એમને તો પોતાને પ્રોબ્લેમ થાય છે જ આર્થિક રીતે. એમની નીચે બીજા 5 એમના મેમ્બર છે, એ આર્થિક રીતે એ તો હેરાન થાય છે, સાથે સાથે પોસ્ટ પણ એક મોટી આવક ગુમાવી રહી છે. આખો અમે જે સર્વે કર્યો ને જે આખું ટોટલ માર્યું છે એનામાં 2 કરોડ 25 લાખની આખી ટોટલ ઇન્કમ છે જે પોસ્ટ ઓફિસ ગુમાવી રહી છે, તો સરકાર કેમ આના પર ધ્યાન નથી આપી રહી? આ એક ખૂબ ગંભીર વિષય છે જેને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. હું ભારતી મહેડા, છેલ્લા 2004 થી હું આ કામ કરી રહી છું. અમારા વડોદરા જિલ્લામાં નહીં તો 500 થી 600 એજન્ટો છે. અમે લોકો દર મહિને નવા ખાતા ખોલીને પોસ્ટને સારું એવું કામ આપીએ છીએ, અને આ કાર્ડથી આ ખાતા ખોલવાથી સરકારને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે. છતાં પણ સરકાર દર વખતે અમારી સાથે આ કરી રહી છે. વર્ષમાં 1 વાર તો આ પ્રોબ્લેમ થાય છે જ કાર્ડનો, પણ દર મહિને દર વખતે 2-3 મહિને સોલ્વ થઈ જતો હોય છે, જે આ વખતે છેલ્લા 5 મહિનાથી ઓગસ્ટ મહિનાથી કાર્ડ નથી, અને છેલ્લા 5 મહિનાથી અમે લોકો દર 15 દિવસે અમને ખાલી એટલું જ કહીને મોકલે છે કે 15 દિવસમાં કાર્ડ આવી જશે, પણ છતાં સુધી હજી સુધી કાર્ડ આવ્યા નથી, અને નથી અમને કાર્ડ મળ્યા કે નથી અમે ખાતા ખોલી શકતા, નથી એનું કોઈ અમને ઓપ્શન પણ બતાવતા કે એના બદલે અમે બીજી કોઈ રીતે ખાતા ખોલી શકીએ, જેના લીધે અમારા બધા લેડીઝ જે છે બધી સ્ત્રીઓના ખાતા અને ઘરના પ્રોબ્લેમ ઊભા થઈ ગયા છે. બધાની આવકમાં બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. અમારી છાણી રોડ પોસ્ટ ઓફિસમાંથી જ અમે 21 થી 22 એજન્ટો છે. દર મહિને અમે નહીં નહીં તો 200-500 ખાતા ખોલતા હોય છે, જે છેલ્લા 5 મહિનાથી એ ખાતા બંધ છે. તો એ વિચારી શકો કે સરકારને આનાથી કેટલું બધું નુકસાન જઈ રહ્યું છે, પણ છતાં પણ સરકાર કેમ આંખ નથી ખોલતી એ વસ્તુ મને સમજણ નથી પડતી. અમે અત્યારે કલેક્ટરના ઓફિસમાં આવ્યા છે કલેક્ટરને રજૂઆત કરવા, કેમ કે અમારી પાસે હવે બીજો કોઈ ઓપ્શન રહ્યો. શહેરના ગાજરાવાડીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ગાજરાવાડીના એક મકાનમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક બાળક અને લગ્નની કંકોત્રી આપવા આવેલી મહિલા સહિત 4 ઈજાગ્રસ્ત થયા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાની સાથે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા એક બાળક સહિત 4 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે। સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાક થઈ ગયો હતો। બાજુમાં આવેલા મકાનોની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી। આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી। ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી મુજબ શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે આજે સવારે ગેસ સળગાવતી વખતે લીકેજ થઈ રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને અગનજ્વાળાઓની ઝાડ ઘરમાં હાજર જ્યોતિબેન વિકીભાઈ પટેલ તથા બાળક વૃંદાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ તેમજ તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લિંબાચિયા ગંભીર રીતે દાઝી ગયા હતા। આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ગોમતીપુરાનો અમને પ્રફુલ પંડ્યા હોસ્પિટલની ગલ્લીની અંદર કોલ મળ્યો અમને કે ભાઈ મકાનમાં કંઈક આગ લાગી છે એવું। તો આઈને જોયું સ્થળ પર તો અહીં કંઈક ગેસ સિલિન્ડરનો પ્રોબ્લેમ હતો, તો એ કંઈક સળગાવવા ગયા હશે ને અંદર ગેસ લીકેજ હશે, તો એમાં કંઈક ભડકા જેવું થયું, બ્લાસ્ટ જેવું, અને બોટલ ફાટ્યો નહીં કંઈ, જે હતું તે અંદર એ થઈને થયું, એમાં બે જણા દાઝ્યા છે। પછી એમને 108 હોસ્પિટલમાં અમે રવાના કર્યા છે। જાનહાનીમાં તો દજાયા તો છે, એક બેન ને એક બાબો છે, ખાસું દજાયા છે, હવે એ ડૉક્ટર જોશે કેવું છે। મારું કન્યાસિંહ રાજપૂત, ગાજરાવાડી ફાયર બ્રિગેડ, સરસૈનિક। એ બેન દીવા કર્યા અને પછી પાણી મૂકવા જતા તો ગેસનું પેલું બટન ચાલુ કરીને કે મેં પાણી ભરીને તપેલી મૂકું, એકદમ પેલા બેન આવ્યા કંકોત્રી એટલે પેલું ફાટ્યું, પેલું લીક થયું ગેસ એટલે। ઘરમાં નાનો બાબો હતો 5 વર્ષનો, 3-4 વર્ષનો છે લગભગ, અને એક એમની વહુ, અને પેલા બેન તો બાજુમાં રહે છે એટલે તો મહેસાણાથી આવ્યા, તો કંકોત્રીમાં લગ્ન છે છોકરીનું બેબીનું, તો કે આપી દો આ આડોશ પાડોશમાં, એટલે પછી એ આપવા ગયા એકદમ બ્લાસ્ટ થયો અહીંયા જ ગાજરાવાડી ગોમતીપુરા। ગાજરાવાડી ગોમતીપુરા ને મેં છે ને ગેસનું બટન ચાલુ મેળ્યું ને દીવા કર્યા, એના મેં ભરકો આખો પેલું આખું એ થયું ને એ થઈ ગયું, તો બધા બહાર દોરે એના મેં ભરકો થઈ ગયો દીવા, 3 જણને મારા સગા કોઈ નહીં ભાઈ, એ કંકોત્રી આપવા આવેલા બાજુમાં, ને મારી વહુ ને મારા છોકરા દજાયો છે। વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક। વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ। અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ। સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે। કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે। અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે। તો આવો દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો। અમારું સરનામું છે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નાપ ચિંતાવો, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા। કોલ 8347222। શહેરના મકરપુરા મુક્તિધામ સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય છવાતા કોંગ્રેસ પ્રવક્તા દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે, તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય છવાતા કોંગ્રેસ પ્રવક્તા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા તથા એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે વડોદરા શહેરના મકરપુરા મુક્તિધામ બિસ્માર હાલતમાં જોવા મળ્યું છે। મકરપુરા મુક્તિધામ સ્મશાનમાં પ્રવેશ દ્વાર પર જ ઉપરની પાણીની ટાંકી લીકેજ હોવાથી છેલ્લા કેટલાક સમયથી સ્મશાનમાં પ્રવેશતા જ અંતિમ ક્રિયામાં આવેલા લોકોના માથે પાણી ટપકે છે। પાણીની સગવડ વિનાના સંડાસ બાથરૂમ ખંડેર હાલતમાં છે। સ્મશાનમાં અઢળક કચરો પડી રહેતા ઉકરડા સમાન દ્રશ્યો સર્જાયા છે। આ ઉપરાંત મકરપુરા લાકડા માટે રૂપિયા 1000 ની માંગણી કરે છે।
સુવિધાઓના અભાવ ઉપરથી લાકડા મેળવવાના રૂપિયા આપ્યા બાદ પણ પાવતી લેવા 6 કિલોમીટર દૂર ધક્કા ખાવા એ વડોદરા કોર્પોરેશનના શાસકો માટે શરમજનક બાબત છે, જેથી આ તમામ અગવડો દૂર કરવા વિનંતી છે, નહીં તો જન આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વડોદરા શહેરમાં અત્યારે હાલની સ્થિતિમાં 25 સ્મશાન આવેલા છે નવા ગામ ઉમેરવાની સાથેના, એમાં કેટલાક કાર્યરત છે અને કેટલાક જગ્યા ઉપર સ્ટાફનો અભાવ અમે પણ જોઈ રહ્યા છે, અને કેટલાક સ્મશાનની જે મરામત છે એ આ બજેટમાં અમે બિલકુલ આવરી લીધી છે. ભૂતકાળમાં પણ અમે જનભાગીદારીથી કેટલાક સ્મશાનમાં ખૂબ સારી લોકોને સુવિધા પ્રાપ્ત થાય એ પણ મૂકી હતી, અને આવનાર સમયમાં હાલમાં જ દક્ષિણ ઝોનમાં આવેલ કેટલાક જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એની સાથે જનભાગીદારીથી મકરપુરા અને તરસાલી સાથે બીજા પણ જે સ્મશાન છે આખા શહેરમાં ગોરવા પણ એ પણ આપણે જનભાગીદારીથી સુવિધાસભર બનાવવાની દિશામાં છે. ચોક્કસ આ ઉપર પ્રક્રિયા હાથ ધરાઈ છે. સર, ત્યાં લાકડાનું વેચાણ થઈ રહ્યું છે, આની પણ તપાસ કરીશું અને લોકોને જે સુવિધા પ્રાપ્ત થવી જોઈએ જગ્યા ઉપર ઉપલબ્ધ કરાવીશું. મકરપુરા મુક્તિધામ આ એક સ્મશાન છે, અને આ સ્મશાન મકરપુરાના બધા જ આ વિસ્તારના તમામ લોકોને માટે આ એકમાત્ર વિકલ્પ છે. હવે જ્યારે કોરોના કાળ દરમિયાન એટલા બધા મૃતકો થયા કે કોર્પોરેશને ખેતરોમાં તાત્કાલિક સ્મશાનો ઊભા કરવા પડ્યા અને સુવિધા ઊભી કરવી પડી, ત્યારે આજે કોરોના કાળ પૂરો નથી થયો, કર્ફ્યુ હજી ચાલુ છે, અને આ મકરપુરાનું મુક્તિધામ સ્મશાન છે એની અંદર જુઓ તો બિલકુલ બંજર બની ગયેલા જેવું સ્મશાન છે. સ્મશાન યાત્રા લઈને એના સ્વજનો સ્મશાને પહોંચે તો એના સ્વાગતમાં ગેટ ઉપરથી ઊભી રહેલી ટાંકીમાંથી પાણી પડતું હોય છે, લોકોની પર પાણી પડે છે, જાય તો ચિતાની સાફ સફાઈ હોતી નથી, ચિતાની સાફ સફાઈ નથી હોતી ત્યાં આગળ બધી વ્યવસ્થા કરે, ત્યાં આગળ ડેડ બોડી મૂકીને પછી હાથ ધોવા માટેના વોશ બેસિન કે પાણીની વ્યવસ્થા નથી, બાકડા સાફ સફાઈ નથી, સંડાસ બાથરૂમ સાફ સફાઈ નથી, બાજુમાં કચરાના ઢગલા પડી રહેલા છે, ઉકરડા ઊભા થયેલા છે. આ તો બધું છે આ કોર્પોરેશનની નિષ્કાળજી છે, તેમ છતાં અન્યમાં ત્યાં આગળ જ્યારે લાકડા આપવાની વાત છે ત્યારે લાકડાવાળા પણ 1,000 રૂપિયાની માગણી કરે છે, એ માગણી 1,000 રૂપિયાથી પછી 500-700માં સમાધાન કરે છે, અને સમાધાન કર્યા બાદ આ માણસ એક આધાર કાર્ડની પાછળ નોંધ લખી આપે છે, એ નોંધ લઈને તમારે અગ્નિ સંસ્કાર થઈ ગયો છે એની પાવતી લેવા માટે 6 કિલોમીટર દૂર માજલપુર સ્મશાન જઈ અને એક ભાઈને મળીને પાવતી લેવી પડે છે, જે લીધા પછી તમને મરણનો દાખલો મળે. તો આ બધી જ અસુવિધાઓ, આટલી બધી અંધેર તંત્ર, સ્માર્ટ શાસકોનું સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીના આવા સ્માર્ટ સ્મશાનો જો હોય તો શું આ તંત્ર જવાબદાર નથી? મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે પત્ર લખીને માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ સ્મશાનની બધી જ સુવિધાઓ ઊભી કરવી જોઈએ, અને જો તેમ કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન કરીશું. આજે મુક્તિધામ સ્મશાન છે, સ્મશાનના ઘટનાસ્થળ પત્રકાર દ્વારા જોવા મળ્યું. આ સ્મશાન બિલકુલ કંટ્રોલ વગરનું, જાણે કોઈને ખાનગી ઇજારો લૂંટવાનો ઇજારો આપી દીધેલું હોય એવું છે, એના આધારે ચાલે છે, એ સાફ કરે ના કરે જેમ આવે એમ ચાલે છે. ચિત્તામાં માણસ કદાચ એના સ્વજનની ડેડબોડી મૂક્યા પછી કંઈ પૂરેપૂરી 8 કલાક ભરી જાય ત્યાં સુધી બેસતો નથી, ત્યાં સુધીમાં આ ડેડબોડી ભરી જાય એના માટે જે તેમ પણ નાખી દેવામાં આવતું હોય એવું લાગે છે, બાકી અમારી નજરમાં નથી આવ્યું. આવું તમને એવું લાગે ને કે પબ્લિકનું કામ નથી થતું, એમાં મરેલા લોકોનું બી કામ નથી થતું? હવે જીવતા જીવતા તો લોકોનું કામ થતું નથી, પણ જ્યારે પરમાત્માની પાસે પહોંચે છે ત્યાર પછી પણ એનો આત્મા દુઃખી હોય છે, અને એના સ્વજનો, એક તો એનું સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોય છે, અને સ્મશાને આવીને જે હાલાકી પડે છે એમાં દુઃખ વધુ થાય છે. ડભોઈ નગરને વિકાસના સ્વપ્ન દેખાડતું નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિકાસના કામોને લઈને ભ્રષ્ટાચાર આચરતું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. તેવામાં ડભોઈ નગરના મધ્ય તળાવ ખાતે આશરે 3 વર્ષ પૂર્વે ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત બાદ મોતીબાગથી રામટેકરી સુધીના નવીન રોડનું કામ શરૂ ન થતા અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે, ત્યારે આ રસ્તાઓ ક્યારે બનશે તેવી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. ડભોઈ નગરપાલિકાના અનેક વખત ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવ્યા છે. હાલમાં જ કોમન પ્લોટમાં RCC રોડના મુદ્દે
चीफ ऑफिसर ने प्रादेशिक कमिश्नर द्वारा दंडनी जोगवाई करवामां आवी हती। त्यारे ढवळ नगरना मोतीबाग खातेथी रामटेकरी अने महुड़ी भागोळने जोड़ता ढवळ नगरना मध्यमां आवेल तळाव उपरथी रस्तो बनवा माटे 3 वर्ष पूर्वे धारासभ्य शैलेषभाई मेहताना वरद हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। जे रस्तो 3 वर्ष वीती गया पण हजी सुधी आ रस्तानुं काम शरू थयुं नथी अने रोडनुं काम खोरंबे चढ्युं होय તેવું સ્થાનિકોનું કહેવું છે। જ્યારે મોતીબાગ પાસે આવેલ શાક માર્કેટમાં આવા જવા માટે ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ રસ્તો ખૂબ જ જરૂરી છે અને આર્થિક ભારણ પણ ઓછું થાય તેમ છે। છતાં પાલિકા તંત્ર દ્વારા 3 વર્ષથી આ રસ્તાનું કામ સુદ્ધા શરૂ કરવામાં આવ્યું ના હોય સ્થાનિક અને ડબોએ આવતા ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। રોડ ક્યારે બનશે ની આશા લોકોમાં છે ત્યારે આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈમાં મોતીબાગ થી રામટેકરી સુધીનો વચ્ચેનો તળાવની વચ્ચેનો જે રસ્તો છે એ 2019માં એટલે 3 વર્ષ પહેલા ડભોઈના ધારાસભ્ય દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે એ રસ્તાનું કામ 3 વર્ષમાં ચાલુ કરવામાં આવ્યું નથી। તો જે ડભોઈ નગરપાલિકા ભાજપના સત્તાધીશો દ્વારા એ કામને અભ્રાહ્ય મૂકી દેવામાં આવ્યું છે, તો એ કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે આ રસ્તા થશે? બીજું, કોન્ટ્રાક્ટરોના અંદરના ઝઘડા, સત્તાધીશોના અંદર ઝઘડા, તેના કારણે પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને આખું ડભોઈનું માર્કેટ માટે આવવા માટે આખો ગોલ રસ્તો ફરીને આવવાની જરૂર પડી રહી છે। તો એના કરતાં આ વહેલી તકે આ કામ થાય એવી કોંગ્રેસની માગણી છે। માર્કેટ આવવું હોય તો કેટલા રૂપિયા બચી જાય? માર્કેટ આવવા માટે તેમના 30 રૂપિયા આવવાના, 30 રૂપિયા જવાના, એવું કરીને ટોટલ 60 રૂપિયાનો આ રોડ બની જાય તો પબ્લિકને બચાવ થઈ શકે એમ છે। કવાટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં કવાટના વેપારી અગ્રણીઓ તેમજ પંચાયત સભ્ય તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કવાટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં કવાટના વેપારી અગ્રણીઓ તેમજ ડેપ્યુટી સરપંચ સંદીપ પંચાલ, પંચાયતના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કવાટમાં હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે અને ભાઈચારો રહે તે માટે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગામિત દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કવાટ નગરમાં શાંતિ જળવાઈ રહે, મુસ્લિમની એકતા જળવાઈ રહે તે માટે જણાવ્યું હતું। કવાટ ડેપ્યુટી સરપંચ સંદીપ પંચાલ જણાવેલ કે કવાટ નગરમાં હિન્દુ મુસ્લિમમાં એકતા જોવા મળી છે, અહીંયા કોઈ પણ અણબનાવો આજ દિન સુધી થયા નથી તેમ જણાવ્યું હતું। આ હતા આજના સમાચાર, વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।